શિબિર કરવાનો હેતુ એ છે કે આપણને આપણા સ્વભાવ ઓળખાય, આપણી ખોટ ઓળખાય, ભગવાનનો મહિમા સમજાય, સંતો ભક્તોનો મહિમા સમજાય, એમાં દિવ્યતા રહે અને બીજાની ખૂબીઓ આપણે જાણીએ અને આપણી ખોટને ઓળખીએ, આ શિબિરનો હેતુ છે. દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા, દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા, મુને ચડે ન બીજો રંગ રે, પ્રીતમ પાતળિયા મુને ચડે ન બીજો રંગ રે, પ્રીતમ પાતળિયા દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા. માંગું જોડી બે હાથ રે, તમે આવો કૃપા કરી નાથ રે, નિત માંગું જોડી બે હાથ રે, તમે આવો કૃપા કરી નાથ રે, તમે આવો કૃપા કરી નાથ રે, પ્રીતમ પાતળિયા દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા. વાલા ભક્તો, દ્રઢ મનોબળ રાખી અને એક લક્ષ્ય બાંધવો જોઈએ કે મારે તો આ દેહ કરીને મુક્ત થવું છે, આ દેહ કરીને ભગવાનને પામી જવું છે. ભગવાને મનુષ્ય જન્મ માત્ર ને માત્ર વાલા ભક્તો ભગવાનને પામવા માટે જ આપ્યો છે. મનુષ્ય જન્મ તો આ દુનિયામાં 7.5 કરોડ અબજને મળ્યો છે, પણ આપણને મળ્યો એ વાત જુદી છે. અરજી છે હરિયે હરે મારે, રહેજો તમ શું સ્નેહરે, મારી અરજી છે હરિયે હરે મારે, રહેજો તમ શું સ્નેહરે, મારે રહેજો તમ શું સ્નેહ રે, પ્રીતમ પાતળિયા દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા. સિંધુ છો સુખધામ રે છો, પૂરણ મનોરથ કામ રે, કરુણા સિંધુ છો સુખધામ રે છો, પૂરણ મનોરથ કામ રે છો, પૂરણ મનોરથ કામ દેજો તમારા જનનો સંગ રે સુંદર શામળિયા.
કર્માવસ્યા હલવેલ રે તમે રૂપાળા રંગ રેલ રે અંતર્માવસ્યા હલવેલ રે તમે રૂપાળા રંગ રેલ રે તમે રૂપાળા રંગ રેલ રે પ્રીતમ પાતળિયા દેજો તમારા જના